ઉત્તર ગુજરાત સહિત પાટણ જિલ્લામાં વરસાદ ખેંચાતા માનવીઓ સહિત પશુ પક્ષીઓને જગતનો તાત ચિંતાતુર બન્યો છે. ત્યારે જગતનો તાત જો હવે વરસાદ નહીં પડે તો તેઓનો મહામૂલો પાકને બચાવવા કુદરતને વિનંતી કરી રહ્યો છે. ત્યારે ગત રોજ પાટણ શહેરમાં આવેલા પીંપળા શહેરના આઝાદ ચોક ખાતે સ્થાનિક યુવાનોએ 108 દીવા કરીને વરસાદને રીઝવવા માટે એક રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં ત્યાંના સ્થાનિક લોકો, યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રામધૂન બોલાવી હતી. તો ત્યાંના સ્થાનિક મુન્નાભાઈ બારોટે આ 108 દીવા કરવા પાછળના પોતાના પ્રતિભાવો આ રીતે વ્યક્ત કર્યા હતા. પરંતુ એવું ઉઠ્યા છે એટલે એમને રીઝવવા માટે તમારા મહિલાના રાકેશભાઈ ત્રિવેદી અને બધા ભાઈઓ બહેનો સાથે મળીને અને વરુણદેવને રીઝવવા માટે, વરસાદ આવવા માટે આ કાર્ય કર્યું છે. શુભ કાર્ય 108 દીવાનો આવો અને ધરતી માતાને રીઝવીએ છીએ કે ભાઈ વરસાદ પડો. કળાકોટીનો પાડો આઝાદ ચોકના તમામ ભાઈઓ તરફથી ધરતી માતા વરુણદેવ રૂઠ્યા છે એના માટે 108 દીવાનું આયોજન કર્યું છે. બસ ધરતી માતા અમારી ઉપર ખુશ થાય ને અબોલ જીવોની રક્ષા કરે. મને કાલે ચાલતો સાઈબાબાએ ગયો તો ને એમનો આદેશ થયો તો ને મેં આ 108 દીવાનું આયોજન કર્યું છે. બસ થોડો ઘણો નહીવત પણ વરસાદ આવે ને બધા અબોલ જીવોનું, સૌ જીવોનું સારું થાય એના માટેનું અમે આયોજન કર્યું છે. બસ અમારી ધરતી માતા રક્ષા કરે.